હું છું મીરાની પટેલ. ગુજરાતમાં ગાંડા વિકાસ બાદ હવે વિપક્ષ ગાંડો થઈ ગયો છે. જી હા, આ વિકાસની ભાળ લેવા માટે વિપક્ષ હવે મુદ્દો પકડીને ગાંડો થયો છે કે હવે સરકારને હંફાવી દઈએ. જી હા, વાત થાય છે જિગ્નેશ મેવાણીની. ગઈકાલ રાતથી વડગામના યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક ચોક્કસ મુદ્દા ઉપર હલ્લાબોલ કર્યો છે. મહિલાઓની સાથે ગોમતીપુર પોલીસ સ્ટેશન પર પહોંચીને હલ્લાબોલ કર્યો છે, જેના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા છે. પરંતુ આજે બે આંકડાની સરકાર છે તેને ઘણા બધા અપશુકન નડી રહ્યા છે. શપથવિધિ પહેલા નડેલો એક અપશુકન, શપથવિધિ બાદ અકસ્માતનો અપશુકન, અને હજુ તો કેબિનેટની બેઠક મળે તે પહેલા આ જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવેલું હલ્લાબોલનો અપશુકન. શું થશે આગળ ભાજપની સરકારનું? વિપક્ષ જોરદાર છે, અત્યારથી જ હંફાવી રહ્યો છે. હજુ તો મંત્રીઓના ખાતાની ફાળવણી નથી થઈ તે પહેલા જ વિપક્ષ મુદ્દા લઈને સામે આવી રહ્યું છે. આ જ્યારે રેકોર્ડ થાય છે ત્યારે પણ અલ્પેશ ઠાકોર નર્મદાના કેનલનું પાણી નથી મળતું તે મુદ્દો લઈને હાલ ચીમકી ઉચ્ચારી છે. જોવું એ રહ્યું કે આવનારા દિવસોમાં ભાજપ સરકાર કેવી રીતે કામ કરે છે ગુજરાતની. કોઈ વાત કરે ન કરે, પરંતુ અમે હંમેશા કરતા રહીશું ગુજરાતની અને ગુજરાતના હિતની વાત. ગુણિયા ગુજરાતની જય હો, નમસ્કાર.